પહેલા જ વસીમ રિઝવી દ્વારા ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાન શરીફમાંથી 26 આયતોને હટાવવા સંબંધિત સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. વસીમ રિઝવી યુપી શિયા વકફ બોર્ડના ચેરમેન પણ રહી ચૂકેલા છે. આ અંગે જેતપુર સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા વસીમ રિઝવી ઉપર પોલીસ ફરિયાદની માંગ કરી છે. મુસ્લિમ સમાજના લોકો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ વસીમ રિઝવી નામના વ્યક્તિએ ભારતની શાંતિ તથા બિનસાંપ્રદાયિક અભિગમને વરેલા લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે, જેથી ભારતની ભૂમિમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટી રહ્યો છે. અમારા ધર્મના પવિત્ર ગ્રંથ કુરાન શરીફમાંથી 26 આયતોને સંસ્કૃતમાં શ્લોક કહી શકાય તેની બાદબાકી કરી નાખી. આ રીતે ફેરફાર કરવા માટે વસીમ રિઝવી નામન માણસે ભલામણ કોર્ટને કરી છે. ભારતની કોઈ પણ કોર્ટ કોઈ પણ ધર્મ બાબતે કોઈ ફેરફારની માંગણી ક્યારેય પણ સ્વીકારી શકે જ નહીં. તેમ છતાં આવી અણછાજતી માંગણી દ્વારા શેતાની કૃત્ય આ વસીમ રિઝવી દ્વારા થયેલું છે. આમ જેતપુરના સુન્ની મુસ્લિમ જમાતનું કેવું છે? ફ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, જેતપુર. એમાં એવું બન્યું છે કે અમારા મુસ્લિમ ધર્મની અંદર ઇસ્લામ ધર્મમાં ખાસ કરીને જે પૈગંબર સાહેબ અમારા નબી હતા, જે છેલ્લા પૈગંબર કહેવાય છે, એમની તરફથી જે ઈશ્વરીય પૈગામ અમને મળે છે, ખુદા તરફના હુકમ, એ 30 આયતો છે. જેવી રીતે ગીતામાં શ્લોક હોય એવી રીતે અમારી 30 આયતો છે. હવે એ આયતોમાંથી 26 આયતો કાઢી નાખો અને 4 રાખો એવું કોઈ આખા વિશ્વમાં આજ સુધી કોઈ બોલ્યું નથી. પરંતુ વસીમ રિઝવી નામના એવા માણસ કે જે અમુક રાજકીય લોકોના હાથો બની ગયા અને અમારી શાંતિ આખા વિશ્વની અને ભારતની ઢોળવા માટે કરીને એણે એવું પગલું ભર્યું કે એ સરે જાહેર આવું બધું બોલે અને સાથે સાથે વિડીયો વાયરલ બધે કરી. જ્યારે અમે બધું સાંભળ્યું એટલે અમને પણ એમ થઈ ગયું કે આ બહુ ખતરનાક અને ખરાબ બાબત છે. હું આટલું ચોક્કસ કહી દઉં કે વસીમ રિઝવી જેવો તેવો માણસ નથી. એ વકફ બોર્ડનો યુપીનો રહી ચૂકેલો એક ચેરમેન છે. તો આવા દરજાએ માણસ રહ્યો હોય એને પોતાની ભાષા ઉપર કાબુ રાખવો જોઈએ. નબી સાહેબના જીવન ચરિત્રનો કે પછી આપણા કુરાનનું ભાષાંતર ન સાંભળ્યું હોય કે ન વાંચ્યું હોય એવું તો બની જ શકે, છતાં પણ જો એવું હોય તો એને સાંભળવું જોઈએ, બરાબર વાંચવું જોઈએ અને સમજવું જોઈએ. આ રીતે શાંતિને ડખોડાય સારું નથી. મારી સાથે અહીં મુસલમાન અને હિન્દુ ભાઈઓ બધા જોડાયા, કારણ કે આજે જો આવું થશે તો કાલ ઉઠીને બીજા ધર્મોમાં પણ હસ્તક્ષેપ થશે. માટે હું તો ઈચ્છું છું કે આપણે પ્રજાએ દરેકે દરેક ધર્મને સંવિધાનને અનુસાર આપણને છૂટ આપી છે ધર્મ પાડવાની અને ધર્મનું માન રાખવાનું, કે આ ભંગ કર્યું છે તે માટે અમે દુઃખી થઈને આવેદન પત્ર અમારા અહીંયા પીઆઈ સાહેબને આપ્યું છે અને એફઆઈઆર માટે પણ કીધું છે. એ અહીં રીતે પોતાના નિયમ અનુસાર એ આગળ જશે અને ચોક્કસ એનું કાંઈ થશે. છેલ્લી વાત કહી દઉં કે સલમાન રશ્દી નામના માણસે આજથી 28 વર્ષ પહેલાં બહુ ખતરનાક ખેલ ખેલેલો. નબી પૈગંબર માટે જેલ ફેલ એલ ફેલ એને લખેલું, જેને કારણે આખા વિશ્વએ એનો બાયકાટ કરેલો અને આજે એવી જગ્યાએ ગુપ્ત જગ્યાએ રહે છે કે બહાર નીકળી શકતો નથી. તો હકીકત છે કે એકતામાં જ બળ છે અને એકતાથી રહેવું જોઈએ અને આપણા સંવિધાનને અનુસરવું જોઈએ. જય હિન્દ.